દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી શરૂ થઈ જવા પામી છે, જેને લઈને સુરત મનપાનું તંત્ર પણ ઊંઘમાંથી જાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મંગળવારે સુરત મનપા ખાતે મનપા કમિશનર અને મેયરની આગેવાનીમાં તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરાઈ હતી અને તેમાં ડ્રેનેજ ખાડી સહિતના કામો માટે ખોદાયેલા ખાડાઓ તાત્કાલિક સેફ સ્ટેટ પર લાવવા હાલ આદેશ પણ કરવામાં આવ્યો છે. વલસાડમાં વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ જવા પામી છે. આગામી દિવસમાં સુરત શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે, પરંતુ સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ડ્રેનેજના કામો માટે ખોદી નાખવામાં આવેલા રસ્તાઓ હજુ સુધી સેફ સ્ટેટ પર લઈ જવાયા નથી. મોડે મોડે સફાળે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્રએ મંગળવારે પ્રી મોન્સૂનને લઈને તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, સેન્ટ્રલ વોટર કમિશનર, સિંચાઈ વિભાગ તથા પાલિકાના તમામ ઝોનના અધિકારીઓ, વિવિધ વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ હાજર રહેવા પામ્યા હતા. આ બેઠકમાં હવે પછીથી રોડ રસ્તા પર નવા ખોદાડો ન કરવા સૂચના અપાઈ છે. આ માટે ગેસ તથા પાવર કંપનીઓને તાકીદે જાણ કરવા પણ જણાવ્યું છે. હાલમાં કોટ વિસ્તાર સહિત ઠેર ઠેર પાણી ડ્રેનેજ સહિતના કામો ચાલી રહ્યા છે, ત્યારે આ કામો 31 મે સુધીમાં તાત્કાલિક ધોરણે સેફ સ્ટેટ પર લઈ જવા સૂચના અપાઈ છે. રોડ રસ્તા પેચવર્કના કામો મહત્તમ 5 જૂન સુધીમાં પૂર્ણ કરી લેવા પણ જણાવાયું છે. વરસાદમાં રોડ પર ખાડાઓ પડી જાય તો તે માટે પેચવર્કની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે ઝોનવાઇઝ એક એક પ્રેચર મશીન મુકાશે. તો આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું છે કે ચોમાસું અઠવાડિયું વહેલું બેસે તેવી આગાહી છે, જેથી તમામ ઝોનમાં 10 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરાશે. વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્લડ સંબંધિત માહિતી સમયાંતરે અપલોડ કરવા સૂચના પણ અપાઈ છે. આજે પ્રી મોન્સૂનના બેઠક કરવામાં આવેલું હતું, જેમાં તમામ એસએમસીના સિનિયર અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા. આ મિટિંગમાં CWC અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ મિટિંગમાં જનરલી તાપી નદીના ઉપરાંત જે તાપી નદીના કેચમેન્ટ એરિયા છે, ઉકાઈના કેચમેન્ટ એરિયા છે અને ઉકાઈના નીચેના વિસ્તાર અને સિંગણપુરના નીચેના વિસ્તાર છે, એ તમામનું કેવી રીતે રેનફોલ્સ જ્યારે આવે એના તમામ બાબતોનું પ્રી મોન્સૂનના રિવ્યૂ મિટિંગ રાખવામાં આવેલા હતા. એના ઉપરાંત શહેરમાં જે ડ્રેનેજ રિલેટેડ પ્રશ્નો હોય, ઇનલેટ ચેમ્બર્સ હોય, બોક્સ ડ્રેન્સ હોય, એના સફાઈનું બાબત હોય, એના સફાઈના બાબતે પણ રિવ્યૂ રાખવામાં આવેલા હતા. ટ્રેન્ચ રિપેરિંગ અને રોડના જે કામો છે એના બાબતે પણ રિવ્યૂ મિટિંગ રાખવામાં આવેલા હતા. તમામ જેટલા પણ કામો અત્યારે ચાલે છે એ કામોને અત્યારે કોઈ પણ કામ જે છે આગળ ખોદાણ ના થાય એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા છે. અત્યારે હાલમાં જે કામો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને સેફ સ્ટેજ ઉપર લઈને પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવેલા છે. કોઈ પણ ઓપન ખોદાણ ના કરવા માટે સૂચના આપેલા છે. તમામ જે કંટ્રોલ રૂમ છે એ આગામી દિવસોમાં શરૂ થાય એના માટે તમામ પૂર્વ તૈયારીઓ જે છે એ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવેલા છે. તમામ જે મશીનરીઝ છે, ઇક્વિપમેન્ટ્સ છે, જનરેટર સેટ છે, ફાયરના સાધનો છે અને સેફટીના સાધનો છે એ તમામ ઓપરેશનલ સ્ટેટસમાં થાય, એનું ઓપરેશન અને મેન્ટેનન્સ, એના હ્યુમન રિસોર્સિસ વ્યવસ્થિત રીતે થાય એ પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવેલા છે. ઓવરઓલ અત્યારે જે છે શહેરમાં તમામ પ્રી મોન્સૂનના બાબતમાં જે જે પ્રશ્નો થાય છે એ તમામ પ્રશ્નોના આજે રિવ્યૂ કરવામાં આવેલા છે. જે કંઈ કામો બાકી છે આગામી અઠવાડિયામાં પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવેલા છે. અને સુરત શહેરમાં ખાસ કરીને જે ફ્લડ ગેટ્સ છે એ ફ્લડ ગેટ્સ તમામ ઓપરેશનલ છે, તમામ મશીનરીઝ અને ઇક્વિપમેન્ટ ઓપરેશનલ છે, એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવેલા છે. મેટ્રોના જેટલા પણ કામો છે એ મેટ્રોના કામો માટે અલગ અલગ જે બેરિકેડિંગ્સ રાખવામાં આવેલા છે એ બેરિકેડિંગ્સના અંદર છે, એટલે એ અત્યારે પ્રશ્ન નથી. પણ છતાં જે જે કામો છે એને સેફ સ્ટેજમાં લેવા માટે સૂચના આપવામાં આવેલા છે. એના સિવાયના જે જે કામો અત્યારે ખોદાણ થયેલા છે એ તમામ ખોદાણ થયેલા કામો આગામી અઠવાડિયા સુધી એને ટ્રેન્ચ રિપેરિંગ કરીને એને કમ્પ્લીટલી સેફ સ્ટેજ ઉપર લઈ લેવામાં આવે. જેટલા પણ પ્રાઇવેટ અથવા પબ્લિક કન્સ્ટ્રક્શન કામો ચાલે છે એમાં પણ
કોઈ પણ હોનારત ના થાય, કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તમામ જે ઓપનિંગ્સ છે એ ઓપનિંગ્સ બંધ રાખે, કોઈ પણ વ્યક્તિ એમાં હેરાન ના થાય એ પ્રકારે તમામ લોકોને સૂચના આપવામાં આવેલા છે. મંગળવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સરેરાશ 13 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. આગામી 2 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. મંગળવારે વલસાડમાં ભારે પવન સાથે પ્રિમોન્સૂનનો આરંભ થયો હતો, જેથી હવે સુરતમાં થવાની પણ આગાહી છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં જોડાઈ જવા પામ્યું છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.